सामान्य नानकड़ा मकान थी शुरू थयेली बिलीमोरा नी दी जे बे लाइब्रेरी ने आज 131 वर्ष पूर्ण थई गया छे। अने आज आ लाइब्रेरी में दररोजना 100 थी पण वधु वाचको लाइब्रेरी नी नियमित मुलाकात ले छे। तो जाणो आ दी जे बी प्रीटिट लाइब्रेरी विषे S9 न्यूज ना अविशेष अहेवाल में। जेबी पीटीट लाइब्रेरी की स्थापना 2 जुलाई 1882 में शेठ जहांगीर ना अने एक सेवाभावी पारसी सज्जने करी हती। लाइब्रेरी की स्थापना सामान्य नानकड़ा मकान में करवामां आवी, जेमां 2-4 टेबल अने 2-4 खुर्शी गोठवी तेना उपर मुंबई समाचार अने गुजरात मित्र जेवा 3-4 पेपरो दररोज मुकवामां आवता। गामना थोड़ाक भणेला लोको अहीं दररोज वांचवा आवता, जेथी गामना लोकोमां वाचन प्रत्येनो प्रेम जोईने आखरे शेठ जहांगीरजीए रुपया 9,250 ना खर्चे अहीं आ लाइब्रेरीनुं पाकुं मकान बनाव्युं हतुं, जेना परिणामे आजे आ लाइब्रेरीमां 35,000થી વધુ પુસ્તકો છે। દરરોજ લગભગ 25-30 જેટલા મેગેઝિનો આવે છે, 10-12 જેટલા પેપરો આવે છે, તેમજ અહીં દરરોજ 100થી પણ વધુ વાચકો નિયમિત રીતે વાંચવા આવે છે। આ લાઇબ્રેરી પાસે 100 વર્ષથી વધુ જૂના એવા અલભ્ય અને અપ્રાપ્ય દુર્લભ મૂલ્યવાન પુસ્તકો પણ છે, જેવા કે તારીખે બિલીમોરા, તારીખે નવસારી, સૂર્યનગરી, સુરતનો ઇતિહાસ। આવા અપ્રાય અને કિંમતી પુસ્તકો એ જ આ લાઇબ્રેરીનો અતિ મૂલ્યવાન ખજાનો છે। આ લાઇબ્રેરીની સ્થાપના શેઠ જહાંગીરજી બમનજી પીટીટ નામના એક પારસી સજ્જને તારીખ 2 જુલાઈ 1882ના રોજ અહીં કરી હતી। તે પહેલાં અહીંયા આગળ 4-5 એક ટેબલ ગોઠવીને તે જમાનાના મુંબઈ સમાચાર, ગુજરાત મિત્ર જેવા 2-4 પેપરો મૂકવામાં આવતા, જેને વાંચકો પ્રેમથી વાંચતા। ત્યારે શેઠ જહાંગીરજી બમનજી પીટીટે આખું પાકું મકાન બનાવવાનો વિચાર કર્યો અને 1882માં ફક્ત 9,250 રૂપિયાના ખર્ચે આખું બિલ્ડિંગ તૈયાર થયું, જે લગભગ 6-7 હજાર સ્ક્વેર ફીટમાં પથરાયેલું છે। આજે આ લાઇબ્રેરી એ 1993માં ગુજરાતની બેસ્ટ લાઇબ્રેરીનો એવોર્ડ પણ મેળવ્યો છે અને આ લાઇબ્રેરી પાસે અત્યારે 32-33 હજાર જેટલા પુસ્તકો છે। અહીં વાંચકો મોટી સંખ્યામાં આવે છે। મેં પણ આ લાઇબ્રેરીની અંદર 7 વર્ષ સુધી પ્રમુખ તરીકે અહીં હોદ્દો નિભાવ્યો હતો અને આજે પણ લાઇબ્રેરીમાં સક્રિયપણે હું જોડાયેલો છું, કામ કરું છું। આ લાઇબ્રેરી એક આ બિલીમોરાનું અણમોલ નજરાનું છે અને એ લાઇબ્રેરીનો ઉત્તરોત્તર વિકાસ થાય, અહીંયા આગળ એટલા બધા અપ્રાપ્ય અને અલભ્ય પુસ્તકો છે જે લગભગ 125-30 વર્ષ જૂના પુસ્તકો છે, જે વાંચીને ઘણા વિદ્યાર્થીઓ એમફિલ, પીએચડી, ડૉક્ટરની ડિગ્રી પણ મેં પ્રાપ્ત કરી છે અને પ્રોફેસરો પણ બન્યા છે, એમાંનો હું પણ એક છું અને મેં પણ ડૉક્ટરેટની ડિગ્રી અહીંયા પુસ્તકો વાંચીને પ્રાપ્ત કરેલી છે। આ લાઇબ્રેરીનો ઉત્તરોત્તર વિકાસ થાય તો ખરેખર બિલીમોરાનું નહીં પણ સમગ્ર નવસારી જિલ્લાનું એક અણમોલ નજરાણું ગણાશે એમ હું માનું છું। હું ગ્રંથપાલ તરીકે સર્વિસ કરું છું 6 મહિનાથી। અહીં લગભગ 27 હજાર જેટલા ખરા। વિદ્યાર્થી તો કોઈ વાર 15 આવે, કોઈ વાર 20 આવે, દરેક વખતે અલગ અલગ આવે એમ, એટલે સામાન્ય 10-12 વિદ્યાર્થી તો આવે છે। બિલીમોરાના ઉપરાંત આજુબાજુના ગામડાઓના પણ આવે ખરા। લાઇબ્રેરી વિશે વાંચન માટે આવતા વિદ્યાર્થીઓને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમે અહીં નિયમિત રીતે વાંચન કરવા આવીએ છીએ અને અહીં ઘણી બધી પુસ્તકો સરળતાથી મળી રહેતા અમને વાંચવામાં સરળતા રહે છે। આ ઉપરાંત આ પુસ્તકો વાંચી ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટરો તેમજ પીએચડીની ડિગ્રી પણ મેળવી છે। કઈ સ્કૂલમાં ભણો છો અને કયા વર્ગમાં ભણો છો? હું NCM કન્યા વિદ્યાલયમાં ભણું છું અને ધોરણ 9માં ભણું છું। તો જે સ્થળ ઉપર તમે ઊભા છો એ સ્થળનું નામ શું છે? પીટીટ લાઇબ્રેરી। તો આ લાઇબ્રેરી માં તમે કેટલા સમયથી આવો છો? હું લાઇબ્રેરીમાં ગયા 2 વર્ષથી આવું છું। તો આ લાઇબ્રેરીમાં તમે વાંચવા માટે આવો છો તો કેવું લાગે છે તમને? હું આ લાઇબ્રેરીમાં વાંચવા માટે આવું છું તો મને ઘણું સારું લાગે છે। હું બીજાને સંદેશો પહોંચતો કરવા માંગુ છું કે તમારે પણ આ પુસ્તકો વાંચવા આવવું જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ। પીટીટ લાઇબ્રેરીમાં તમે શાના માટે આવો છો? વાંચવા માટે। વાંચવાનું કેવું લાગે છે તમને? સારું। બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો? બીજા વિદ્યાર્થીને કહેવા માંગો તમે લાઇબ્રેરીમાં આવીને વાંચો અને નવું શીખો।
હાલમાં તમે જ્યાં બેઠા છો સ્થળનું નામ શું? પીટીક લાઇબ્રેરી. તમે અહીંયા શું કરવા આવો છો? વાંચવા માટે. વાંચવાનું કેવું લાગે છે? ખૂબ સરસ. બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો? કે તમે પણ અહીંયા આવો ને બીજે નવી નવી વાર્તાઓ ને એવું બધું વાંચો. તમે અમને કયા સ્થળ પર છો? પીટીક લાઇબ્રેરી. તમે શાના માટે આવો છો? રોજ વાંચવા માટે. વાંચન કરવાનું કેવું લાગે છે? ખૂબ સરસ. બીજા વિદ્યાર્થીઓને કે સંદેશો આપવા માંગો છો? તમે રોજ અહીંયા એક કલાક આવો અને નવું નવું બોધ મેળવો. તમે અહીંયા શું કરવા માટે આવો છો? દરરોજ વાંચવા માટે. અહીંયા વાંચવાનું તમને કેવું લાગે છે? ખૂબ સરસ. બીજા વિદ્યાર્થીઓને કંઈ કહેવા માંગો છો? બીજા વિદ્યાર્થીઓને એમ કહેવા માંગુ છું કે તમે લાઇબ્રેરીમાં જઈને વાંચો, ત્યાં ખૂબ સારું ભણવાનું મળે છે. તમને અહીંયા દરેક પુસ્તકો મળે છે? હા. આ લાઇબ્રેરીને ઈસવીસન 1993માં ગુજરાતની બેસ્ટ લાઇબ્રેરીનો ગૌરવતાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. લાઇબ્રેરીમાં દર વર્ષે શાળાના બાળકો માટે શૌર્યગીત સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા જેવી હરીફાઈઓ યોજીને વિદ્યાર્થીઓની શક્તિને ખીલવવાના પ્રયત્નો થાય છે. આજે આ લાઇબ્રેરી બીલીમોરા શહેરનું એક અનમોલ નજરાણું છે, જેને સાચવવાની તથા તેનું સંવર્ધન કરવાની જવાબદારી આપણા બધાની છે. લાઇબ્રેરી એ સાચા અર્થમાં જ્ઞાનનો મૂલ્યવાન ભંડાર છે, જેના વાંચન અને મનનથી માનવી મહાનુભાવ બની શકે છે. બ્યુરો રિપોર્ટ, અરુણ કેવટ, S9 ન્યૂઝ, બીલીમોરા.